नमस्कार मित्रों, लास्ट वीडियो में आपणे एपिडेमियोलॉजी ना कॉन्सेप्ट विषे जोयुं। हवे आजे आपणे एपिडेमियोलॉजी में डायनेमिक्स ऑफ डिजीज ट्रांसमिशन विषे जोईशुं। डायनेमिक्स ऑफ डिजीज ट्रांसमिशन, कॉम्युनिकेबल डिजीज ट्रांसमिटेड केवी रीते थाय, तो सोर्स ऑफ इन्फेक्शन टू ससेप्टेबल होस्ट। आ उपरांत चेन ऑफ इन्फेक्शन, जेमां सोर्स अथवा रिजर्वॉयर, जेमांथी मोड्स ऑफ ट्रांसमिशन अने पछी ससेप्टेबल होस्ट। सोर्स एंड रिजर्वॉयर ऑफ इन्फेक्शन, सोर्स यानी कि सोर्सना इन्फेक्शन ने डिफाइन केवी रीते करी शकीए, तो कोई पर्सन होय, एनिमल, ऑब्जेक्ट अथवा कोई सब्सटेंस होय के जेमां इन्फेक्शियस एजेंट पास थशे अने त्यांथी ते होस्टमां डिसेमिनेटेड थशे। हवे जोईशुं रिजर्वॉयर। रिजर्वॉयर एटले के कोई पण माणस, एनिमल, आर्थ्रोपोड, प्लांट्स, सॉइल अथवा कोई पण सब्सटेंस के जेमां इन्फेक्शियस एजेंट सर्वाइव करे अने त्यां ज ए पोतानी जातने એ રીતે રિપ્રોડ્યુસ કરે કે જેથી તે સસેપ્ટેબલ હોસ્ટમાં ઇન્ફેક્શન ટ્રાન્સમિટ કરી શકે। ટાઈપ્સ ઓફ રિઝર્વોઇર ઓફ ઇન્ફેક્શન, જેમાં આવશે હ્યુમન રિઝર્વોઇર, એનિમલ રિઝર્વોઇર અને રિઝર્વોઇર ઓફ ઇન્ફેક્શન ઇન નોન લિવિંગ થિંગ્સ। હ્યુમન રિઝર્વોઇર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ ઇન્ફેક્શન છે, જેના ટુ ટાઈપ્સ છે, કેસીસ અને કેરિયર્સ। કેસીસમાં આવશે પ્રાઇમરી કેસીસ, ઇન્ડેક્સ કેસીસ અને સેકન્ડરી કેસીસ। આ ઉપરાંત એકોર્ડિંગ ટુ સ્પેક્ટ્રમ ઓફ ડિઝીઝ, જેમાં આવશે ક્લિનિકલ કેસીસ, સબ ક્લિનિકલ કેસીસ અને લેટન્ટ ઇન્ફેક્શન કેસીસ। હવે જોઈશું કેસીસ, એટલે કે પોપ્યુલેશનમાં કોઈ પર્સન અથવા તો ગ્રુપ સ્ટડીમાં જે પર્ટિક્યુલર ડિઝીઝ હોય કે હેલ્થ ડિસઓર્ડર હોય કે જે અંડર ઇન્વેસ્ટિગેશનમાં હોય તેને કેસ કહેવાય। હવે પ્રાઇમરી કેસીસ, પ્રાઇમરી કેસીસ એટલે કે ફર્સ્ટ પર્સન કે જે ઇન્વેસ્ટિગેટર દ્વારા આઇડેન્ટિફાય થાય। ઇન્ડેક્સ કેસીસ, જે ફર્સ્ટ પર્સન કે જે પેથોજન્સ દ્વારા ઇન્ફેક્ટેડ થયેલું હોય। સેકન્ડરી કેસ કે જે પ્રાઇમરી કેસના કોન્ટેક્ટમાં આવ્યા પછી ડેવલપ થાય તેને કહેવાય। હવે જોઈશું ક્લિનિકલ કેસીસ, ક્લિનિકલ કેસીસ સાઇન એન્ડ સિમ્ટમ્સ દ્વારા આઇડેન્ટિફાય થાય છે, તે માઇલ્ડ અથવા મોડરેટ હોય અથવા ટિપિકલ અથવા એટિપિકલ હોય છે। સબ ક્લિનિકલ કેસ કે જે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન અને બાયોમેડિકલ ઇન્વેસ્ટિગેશન દ્વારા આઇડેન્ટિફાય થાય છે। આ ઉપરાંત ક્લિનિકલ કેસ અને સબ ક્લિનિકલ કેસ બંને ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે સોર્સ ઓફ ઇન્ફેક્શનમાં, અને તે ચેન ઓફ ઇન્ફેક્શનના મેન્ટેન માટે પણ તે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે। હવે આવશે લેટન્ટ કેસ, એટલે કે જેમાં હોસ્ટ ઇન્ફેક્શન ફેલાવતું નથી। હવે જોઈશું કેરિયર્સ, કેરિયર્સમાં થ્રી ટાઈપ્સ છે, ડિપેન્ડિંગ ઓન ટાઈપ કે જેમાં આવશે થ્રી ટાઈપ્સ, ઇન્ક્યુબેટરી, કન્વલ્ઝન્ટ અને હેલ્ધી કેરિયર। ઇન્ક્યુબેટરી એટલે કે ઇન્ક્યુબેશન પીરિયડમાં જે ઇન્ફેક્ટેડ પર્સન હોય એના થ્રુ ઇન્ફેક્શનનું વહન થશે, કે જેમાં એક્ઝામ્પલ તરીકે જોઈશું તો મિઝલ્સ, મમ્સ છે, પોલિયો છે, પર્ટુસિસ વગેરે। હવે આવશે કન્વલ્ઝન્ટ, કન્વલ્ઝન્ટ એટલે કે રિકવરી સ્ટેજ, જેમાં રિકવરી સ્ટેજ દરમિયાન ઇન્ફેક્શિયસ એજન્ટ ફેલાતું હોય છે, જેના એક્ઝામ્પલ તરીકે જોઈશું ટાઇફોઇડ, ડિસેન્ટ્રી કે કોલેરા। હવે જોઈશું હેલ્ધી કેરિયર, હેલ્ધી કેરિયર એટલે કે જે સબ ક્લિનિકલ કેસમાંથી બહાર આવતું હોય અને તે સબ ક્લિનિકલ કેસના ઇન્ફેક્શનનું ભોગ બનેલું હોય છે, જેમાં આવશે પોલિયોમાયલાઇટિસ, કોલેરા, ડિફ્થેરિયા। હવે જોશું ડિપેન્ડિંગ ઓન ડ્યુરેશન, જેમાં ટેમ્પરરી અને ક્રોનિક, ટેમ્પરરીમાં શોર્ટ પીરિયડમાં ઇન્ફેક્શન એજન્ટ ફેલાઈ જશે, જ્યારે ક્રોનિકમાં ઇન્ફેક્શન એજન્ટ એક્સક્રિએટ થતું રહેશે પણ જે લોંગ પીરિયડ સુધી ફેલાતું રહેશે। હવે જોઈશું ડિપેન્ડિંગ ઓન પોર્ટલ ઓફ એક્ઝિટ, જેમાં આવશે યુરિનરી, ઇન્ટેસ્ટિનલ, રેસ્પાઇરેટરી અને અધર્સ। અધર્સમાં જોવા જઈએ તો સ્કિન ઇરપ્શન આવશે, ઓપન વુન્ડ આવશે અથવા બ્લડ આવશે, જે પોર્ટલ ઓફ એક્ઝિટનું કામ કરે છે। એનિમલ રિઝર્વોઇર ઓર ઇન્ફેક્શન, જેમાં ઝુનોસિસ એટલે કે વર્ટિબ્રેટ એનિમલ્સ ટુ મેનમાં ઇન્ફેક્શન ફેલાય છે, જેમાં આવશે રેબીસ, પ્લેગ, બોવાઇન ટીબી, ઇન્ફ્લુએન્ઝા વગેરે। હવે રિઝર્વોઇર ઇન નોન લિવિંગ થિંગ્સ, જેમાં આવશે સોઇલ છે, ઇનએમિનેટ મેટર છે કે જે પણ એક ઇન્ફેક્શિયસ એજન્ટ તરીકે ભાગ ભજવે છે, જેમાં એમ જોવા જઈએ તો સોઇલ્ડમાં ધારો કે કોઈ ઇન્ફેક્શિયસ એજન્ટ રહેતું હોય અને જેના આપણે એક્સપોઝરમાં આવશું તો જેના થ્રુ ટીટીનસ થશે, એન્થ્રેક્સ થશે વગેરે।
હવે મોડ્સ ઓફ ટ્રાન્સમિશન, જેમાં આવશે ડાયરેક્ટ ટ્રાન્સમિશન. ડાયરેક્ટ ટ્રાન્સમિશનમાં ડાયરેક્ટ કોન્ટેક, ડ્રોપલેટ ઇન્ફેક્શન, કોન્ટેક વિથ સોઇલ, ઇનોક્યુલેશન ઇન્ટુ સ્કિન ઓર મ્યુકોસા, ટ્રાન્સપ્લેઝન્ટલ. હવે જોઈશું ડાયરેક્ટ કોન્ટેક. ડાયરેક્ટ કોન્ટેક એટલે કે એ ઇન્ફેક્શન ટ્રાન્સમિટેડ ડાયરેક્ટ કોન્ટેક થ્રુ થાય, જેમાં સ્કિન ટુ સ્કિન, મ્યુકોસા ટુ મ્યુકોસા. આ ઉપરાંત સ્કિન ઓફ ધ સેમ ઓર અનધર પર્સન, જેમાં સ્કિન ટુ સ્કિન કોન્ટેક કેવી રીતે થાય, તો એઝ અ ટચિંગ, કિસિંગ, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વગેરે થ્રુ થાય છે. જેમાં સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સમાં એડ્સ આવશે, લેપ્રસી આવશે, એ બધું આવશે. આ ઉપરાંત સ્કિન અને આઈ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ પણ રહે છે. હવે જોઈશું ડ્રોપલેટ ઇન્ફેક્શન. મોટાભાગે જે ક્લોઝ પ્રોક્સિમિટી હોય, ઓવર ક્રાઉડિંગ હોય અને લેક ઓફ વેન્ટિલેશન હોય, ત્યાં ડ્રોપલેટ ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે હોય છે. જેમાં હોસ્ટ અને સોર્સ અને સોર્સિસ વચ્ચે 30-60 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ હોવું જોઈએ. આ ડ્રોપલેટ ઇન્ફેક્શન ડાયરેક્ટ પ્રોજેક્શન હોય છે, સ્પ્રે દ્વારા ફેલાય, જેમાં સલાઈવા આવે, નાસોફેરેન્જિયલ સિક્રેશન ડ્યુરિંગ કફિંગ, સ્નીઝિંગ, સ્પીકિંગ, સ્પીટિંગ વગેરે દ્વારા તે એટમોસ્ફિયરમાં ફેલાય અને ત્યાંથી ઇન્ફેક્શન લાગે છે. આ જેમાં રેસ્પાયરેટરી ટ્રેક ઇન્ફેક્શન થશે, ઇરપ્ટિવ ફીવર થશે, કોમન કોલ્ડ થશે, ડિફ્ટેરિયા થશે, ટ્યુબરકોલોસિસ વગેરે જોવા મળશે. હવે જોઈશું કોન્ટેક વિથ સોઇલ. સોઇલમાં જે સેપ્રોફાઇટિક ડિઝીઝ એજન્ટ હોય અથવા વેજીટેબલ્સ વગેરે આપણે નાખી દઈએ અને જે સડી ગયા હોય, જેનું ખાતર બન્યું હોય, તેમાં કોઈ સસેપ્ટેબલ ટીસ્યુ હોય અને એના ડાયરેક્ટ એક્સપોઝરમાં આવવાથી ઇન્ફેક્શન ફેલાશે. જેમાં જોવા જઈએ તો હુકવમ, લાર્વા, ટીટેનસ, માઇકોસિસ વગેરે ડિઝીઝ થશે. હવે ઇનોક્યુલેશન ઇન્ટુ સ્કિન ઓર મ્યુકોસા, જેમાં ડિઝીઝ એજન્ટ ઇનોક્યુલેશન ડાયરેક્ટલી સ્કિન અથવા મ્યુકોસામાં થશે. જેમાં એક્ઝામ્પલ તરીકે જોઈશું તો રેબિસ વાયરસ બાય ડોગ બાઇટ, હિપેટાઇટિસ બી વાયરસ થ્રુ કોન્ટામિનેટેડ નીડલ્સ એન્ડ સિરિંજ વગેરે. ટ્રાન્સપ્લેઝન્ટલ ટ્રાન્સમિશન. ટ્રાન્સપ્લેઝન્ટલ ટ્રાન્સમિશનમાં ઇન્ફેક્શિયસ એજન્ટ પ્લેઝન્ટા ટુ ધ ફીટસમાં સ્પ્રેડ થશે. આ ઇન્ફેક્શન કેવી રીતે ફેલાશે, તો ટોર્ચ ટેસ્ટ છે, સિફિલસ ડિઝીઝ છે, હિપેટાઇટિસ બી છે અને એચઆઈવી વગેરે ડિઝીઝના લીધે ઇન્ફેક્શન ફેલાશે. હવે આવશે ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન. ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશનમાં જોઈશું વ્હીકલ બોર્ન, વેક્ટર બોર્ન, એર બોર્ન, ફોમાઇટ બોર્ન અને અનક્લીન હેન્ડ્સ એન્ડ ફિંગર્સ. આ ઉપરાંત ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશનમાં ટ્રેડિશનલ 5F નો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં ફ્લાઈઝ, ફિંગર્સ, ફોમાઇટ્સ, ફૂડ અને ફ્લુઇડ, આના થ્રુ પણ ઇન્ફેક્શન ફેલાય છે. વ્હીકલ બોર્ન. વ્હીકલ બોર્ન એટલે જેમાં ઇન્ફેક્શન કેવી રીતે સ્પ્રેડ થાય, તો વ્હીકલ લાઇક વોટર, ફૂડ, રો વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ, આઈસ, બ્લડ, સીરમ, પ્લાઝમા અને બીજા બાયોલોજીકલ પ્રોડક્ટ્સ સચ એસ ટીસ્યુ છે, ઓર્ગન્સ છે, એના થ્રુ ઇન્ફેક્શન ફેલાશે. એમાં જોવા જઈએ તો જે કોન્ટામિનેશન વોટર હશે એના થ્રુ હિપેટાઇટિસ એ વાયરસ, એક્યુટ ડાયરિયા, ટાઇફોઇડ ફીવર, ફૂડ પોઇઝનિંગ વગેરે થવાના ચાન્સીસ રહે છે. બ્લડ થ્રુ જોવા જઈએ તો મેલેરિયા, સિફિલસ, સાયટોમેગાલો વાયરસ ઇન્ફેક્શન વગેરે લાગશે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં સાયટોમેગાલો વાયરસ વિથ કિડની ટ્રાન્સપ્લાન્ટમાં જોવા મળે છે. હવે વેક્ટર બોર્ન, જેમાં આર્થ્રોપોડ અથવા કોઈ પણ લિવિંગ કેરિયર હોય જે ઇન્ફેક્શિયસ એજન્ટને ફેલાવો કરશે, જેમાં આવશે મેલેરિયા, ફાલેરિયા, ડેન્ગ્યુ, માઇસ, રોડેન્ટ્સ વગેરે. એરબોર્ન. એરબોર્ન ઇન્ફેક્શન બે રીતે ફેલાય છે, ડ્રોપલેટ ન્યુક્લાઈ અને ડસ્ટ. ડ્રોપલેટ ન્યુક્લાઈ એક ટીની પાર્ટિકલ્સ છે, જે 1-10 માઇક્રોન્સના જ હોય છે, જે એટમોસ્ફિયર થ્રુ ફેલાશે. અને આ ડ્રોપલેટ કેવી રીતે ફોર્મ થાય, તો ડ્રોપલેટનું એવા પોરેશન એરમાં થશે જે કફ અથવા સ્નીઝિંગ દ્વારા થતું હોય છે. આ ઉપરાંત એક્સિડેન્ટલી ઇન માઇક્રોબાયોલોજીકલ લેબોરેટરીઝ, ઇન એબેટોરિયસ રેન્ડરિંગ પ્લાન્ટ્સ અને ઓટોપ્સી રૂમ દ્વારા પણ એ બનશે. ડ્રોપલેટ ન્યુક્લાઈ એટમોસ્ફિયરમાં લોંગ ટાઈમ સુધી જીવિત રહે છે, તેમાંથી કેટલાક રિટેન થાય છે અને કેટલાક પોતાની ઇન્ફેક્ટિવિટી ખોઈ દે છે.
આ ડ્રોપલેટ ન્યુક્લાઈ કેવલ હવામાં જ તરતા રહે એવું નથી, પરંતુ તે પોતાનું જ્યાં ઓરિજન હોય ત્યાં જઈને એર થ્રુ એ વિઘટન પણ થતા રહે છે. જો આપણે એ ડ્રોપલેટના 1 to 5 માઇક્રોનની જ રેન્જમાં હોઈએ તો એ પાર્ટિકલ્સ આસાનીથી આપણા લંગના એલ્વોલાઈમાં જતા રહે છે અને ત્યાં પોતાનું સ્થાન જમાવી લે અને ત્યાં ઇન્ફેક્શન ફેલાવે છે, જેમાં ટ્યુબરક્યુલોસિસ, ઇન્ફ્લુએન્ઝા, ચિકન પોક્સ અને ઘણા રેસ્પિરેટરી ઇન્ફેક્શન લાઇક ન્યુમોનિયા છે, મિઝલ્સ છે વગેરે થવાના ચાન્સીસ રહે છે. ડસ્ટ, ડસ્ટ થ્રુ જોઈએ તો જે લાર્જર ડ્રોપલેટ્સ હોય તે વાત કરવાથી કફિંગ અથવા સ્નીઝિંગના લીધે બહાર નીકળી જાય અને પોતાના વેઇટથી એ ફ્લોર, કાર્પેટ્સ, ફર્નિચર્સ, ક્લોઝ, બેડિંગ, લિનન અને બીજા ઓબ્જેક્ટ્સમાં બેસી જાય અથવા તો ઇમિડિયેટલી એન્વાયરમેન્ટમાં ભળી જાય અને એ એક ડસ્ટનો પાર્ટ બની જાય અને એનાથી આપણને ઇન્ફેક્શન લાગે છે, જેમાં સ્ટ્રેપ્ટોકોકાઈ, ટ્યુબરકલ બેસિલી, સ્ટેપ્ટોકોકલ અને સ્ટેફાઇલોકોકલ વગેરે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે છે. ફોમાઇટ બર્ન, જે એક નોન લિવિંગ આર્ટિકલ્સ છે, જેમાં જે પેશન્ટે વોટર વગેરે લીધું હોય અથવા ફૂડ વગેરે લીધું હોય કાં તો જે કોન્ટામિનેટેડ હોય તો તેના થ્રુ ઇન્ફેક્શિયસ એજન્ટ ડિસ્ચાર્જ થાય અને તે ટ્રાન્સફર થાય છે હેલ્ધી પર્સનમાં, જેમાં પેશન્ટના ક્લોથ્સ છે, ટોવેલ્સ છે, કપ્સ છે, સ્પૂન છે વગેરેના સ્પર્શથી હેલ્ધી પર્સનમાં ઇન્ફેક્શન લાગશે. અનક્લીન હેન્ડ્સ એન્ડ ફિંગર્સ, હેન્ડ્સ એ મોસ્ટ કોમન મીડિયમ છે કે જેમાં પેથોજેનિક એજન્ટ ટ્રાન્સફર થાય. કેવી રીતે? તો ફૂડ ફ્રોમ ટુ ધ સ્કીન, નોઝ, બોવેલ એક્સેટ્રા, અને એ ટ્રાન્સમિશન ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી બંને રીતે થાય છે. ડાયરેક્ટલીમાં હેન્ડ ટુ માઉથ પણ થઈ શકે છે, જેમાં જોશું તો સ્ટેફાઇલોકોકલ અને સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન, ટાઇફોઇડ ફીવર, ડિસેન્ટ્રી, હિપેટાઇટિસ એ એન્ડ ઇન્ટેસ્ટિનલ પેરાસાઇટ્સ. સસેપ્ટિબલ હોસ્ટ એટલે કે જેમાં પર્સન હોય, એનિમલ્સ, એનિમલ્સમાં બર્ડ્સ, આર્થ્રોપોડ્સ વગેરે જે હોય એ ઇન્ફેક્શિયસ એજન્ટને શેલ્ટર યાની કે આશ્રય સ્થાન આપશે અંડર નેચરલ કન્ડિશનમાં, જેને સસેપ્ટિબલ હોસ્ટ કહેવાય. સસેપ્ટિબલ હોસ્ટમાં ઇન્ફેક્શિયસ એજન્ટ નું એમિંગ એવું હોય છે કે સક્સેસફુલ પેરાસાઇટિઝમ કરવું. આ સક્સેસફુલ પેરાસાઇટિઝમ 4 સ્ટેજમાં જોવા મળે છે. એક તો છે પોર્ટલ ઓફ એન્ટ્રી, સાઇટ ઓફ સિલેક્શન ઇનસાઇડ ધ બોડી, પોર્ટલ ઓફ એક્ઝિટ અને સર્વાઇવલ ઇન એક્સટર્નલ એન્વાયરમેન્ટ. થેન્ક યુ.